જાતિની વ્યક્તિઓ માટે થયેલી જોગવાઈઓ. તો જેને આપણે એસટી જાતિના વ્યક્તિઓ કહીએ છીએ એ બધી જ વ્યક્તિઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિની અંદર થાય છે. બંધારણની અંદર 342ની કલમ મુજબ આ રાષ્ટ્રપતિ આખી યાદી તૈયાર કરે છે. એ યાદી અનુસાર આ પ્રકારની યાદીઓમાં સમાવેશ થતી વ્યક્તિઓ એ બધી અનુસૂચિત જનજાતિ કહેવાય છે. અને તેના માટે જે ખાસ જોગવાઈઓ થઈ છે એ જોગવાઈઓ આપણા બંધારણની અંદર આર્ટિકલ 19 પેટા 5 તેની અંદર રાજ્યપાલોને આ જાતિ માટે ગમે તે પ્રદેશ માટે આવન જાવન કે ધંધોના હકો પર નિમણૂક મૂકવાની સત્તા આપે છે. જો એને તક મળતી હોય આગળ વધવાની કે વિકાસ કરવાની, કે સામાજિક હોય કે ધાર્મિક કોઈ પણ ક્ષેત્ર, એ વિસ્તારની અંદર વિશેષ પ્રકારના લાભો પ્રાપ્ત થાય આર્થિક દ્રષ્ટિએ કે ધંધાની દ્રષ્ટિએ, તો એના હકો પર નિયંત્રણ મૂકવાની જ્યારે વાત આવે તો એ વિસ્તારની અંદર અન્ય કોઈ પણ ધર્મના છે કે અન્ય કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિઓ છે એના માટે પ્રવેશ વખતે નિયંત્રણ મૂકી શકાય છે. એટલે એ સિવાયની કોઈ પણ વ્યક્તિ છે ત્યાં જમીન હોય કે મિલકત હોય એ ખરીદી શકશે નહીં. જેમ કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો હતો એ આના સંદર્ભમાં જ આપણે લઈ શકીએ. તો એના માટે નિયંત્રણ મૂકવાની સત્તા જે તે રાજ્યને રાજ્યપાલ છે એ વિશેષ અધિકારનો ઉપયોગ કરી અને કાયદો ઘડી શકે છે અને એના માટે એનો અમલ પણ કરાવવાનો રહેશે. બીજું, અનુસૂચિત જનજાતિની વ્યક્તિઓ એટલે એસટી માટેની વ્યક્તિઓ માટે તેનાથી તેને રક્ષણ આપવાનો અને કાયદો ઘડવાનો અધિકાર આપે છે. હવે જો કોઈ એની ઉપર તરાપ મૂકે તો એને લગતો કાયદો ઘડે, એ કાયદાનું કડક રીતે પાલન થાય, દંડ અને સજાની જોગવાઈ થાય, એના માટે વિશેષ પ્રકારની જોગવાઈઓ આપણા બંધારણની અંદર રાજ્યપાલ છે એ રાજ્યની અંદર અમલવારી થાય એ જોવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. એટલે કાયદો ઘડે અને એમનું રક્ષણ થાય બે બાબતોને વણી લેવામાં આવી છે. એ છે ફક્ત અનુસૂચિત જનજાતિની વ્યક્તિઓ માટેની બંધારણમાં આપવામાં આવેલી જોગવાઈ. તો આ બે આપણે એક એક જોયું, હવે લઈએ